આપણા વ્યવહાર સંઘવાળાના વજયસિંહ બાપુ ડેવલપ હતા. મુરલી, એ વાવર તો મને ક્યારના ફૂગી ગયા હતા. જે થવાનું હતું તે થઈ ગયું. પણ વાત એમ છે કે કોઈ મારી દીકરીના પગલાનો વાંક ન કાઢે. એ તો બોલનારના મોઢે તાળા દેવાતા નથી. પણ બાપુ, હાલ તો તમારે ખરખરે જવું છે. એ મારાથી નહીં બને. કારણ કે એક તો મારા શરીરે અસુરું છે, અને બીજું ક્યાંક કોઈ બેણું મારી દે તો એ સહન કરવાની મારામાં શક્તિ નથી. એટલે હું તો નહીં જાઉં. તમે ના જાઓ તો રાજવતી કોઈકે તો જવું જોઈએ ને બાપુ. પણ તમને વાંધો ના હોય તો રાજવતી વીરસિંહને ખરખરે મોકલી દઈએ. જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. ભાઈ, હાલો બાતુ ખાઈ લો. જડ ભાતુ ખાઈ લો એટલે હું હાલતી થઉં. હવે એ નહીં પૂછતા કે આજે ભાભીને બદલે હું ભાતું લઈને કા આવી. મૂંગા મોડે ખાઈ લો. આ સામિયાને આવી થોડા ઠરી ઠામ જા, એ પછી તો ભારે ખીલતી જાય છે. એમ? હા, કોક દી અચાનક ક્યાંક ખોઈ જાય છે જરૂર. હવે ખાઈ લો ને. ખરું કહું હિરલ, તને પરણનાર ભારે ભાગ્યશાળી હશે. વીરાને આટલા હેતથી જમાડે છે તો વાલાને કેટલા હેતથી જમાડશે. બસ હવે તો તને ઝટપટ ખીલે બાંધી જ દેવી પડશે. મને ઝાલી શકે એવો ખીલો તો ધરતીમાં ક્યારનો ધરવાઈ ગયો છે. એટલે? એટલે કાંઈ નહીં, પોતાનું ફોડું ઊભું કરો પછી મને પરણાવજો. ખાઈ લો હવે. હુકમ કરો બાપુ, તમે કોઈ ની છોલી નાખો દાડી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લલિયા, હે, હિરલ ની કઈ ભાળ મળી? બસ મળવાની તૈયારીમાં છે. ઉપર નીચે આડે અવળે ઓલીપા માલીપા અણીકોર તેણીકોર ચારે બાજુ ગોતણ ચાલુ જ છે. લલિયા, તારો આજે હું રોજ સાંભળું છું. અરે વાત જ ના કરો, ગામ આખાને મૂંડતા મૂંડતા હું તો પગેરું જ શોધ્યા કરું છું. અરે મારી ઘરવાળી લખુડી મને કહે છે કે તમે રાત બી આમ કોકનું ગોતણ કરશો તો આપણો વંશવેલો કેદી વધશે. બાપુ, મને તો બાદ એક સાહેબ આવતા દેખાય. નાથ, આ મારા પિયરના વીરસંગ. વજયસિંહ બાપુ કટાણે દેવલોક છે, એ ઘણું ખોટું છું. હશે જે ઉપરવાળાની ઈચ્છા. ઉપરવાળાની ઈચ્છા જ બળવાન હોય છે. રામસિંહ બાપુ જાતે પોતે જાય આવવાના હતા, પણ કઈ વાંધો ને, જે થવાતાળ હતું તે થઈ ગયું. લાલિયા, હુકમ કરો બાપુ, અમને દરબાર ગરબે ઉતારો આપો. એ શું બોલ્યા બાપુ, એ શું બોલ્યા? વીરસંગ મને પાપમાં નાખવા છે. એ વળી શું? વીરસંગમાં તમારા બાપુ વતી અહીં આવ્યા છે, એટલે હાલ તો એ તમારા બાપુની જગાએ. અને બાપ ઉઠીને દીકરીના ઘરનું પાણી પીએ, આ તો મને ખોટું થતું લાગ્યું એટલે બોલ્યો બાપુ, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. હા, વાત તો હાથી છે. અરે રાજના મહેમાને એમ થોડા જવા દેવાય. અરે જવા ન દેવાય બાપુ, પણ અહીં રાખવાને બદલે મારે ઘીરે રાખો તો બધો મુજારો મટી જાય. હા બાપુ, વાત નાખી દેવા જેવી તો નથી. લાલેડા ત્યાં ઉતારો આપીએ તો કઈ વાંધો તો નથી ને? નારે ના, એમાં વાંધો ન હોય. તો જટ હાલો બાપુ, તમે તરસ્યા થયા છો. તમે મારી હાથે હાલો એટલે હું તમને પાણી પાણી કરી નાખું. એટલે કે તમે ધરાઈ જાઓ ને ત્યાં લઈ પાણી પાઓ. હાલો આવો બાપુ, પધારો પધારો બાપુ. આ ગરીબ ને ત્યાં પધારો. મેં જેવી સગવડું અહીં નથી, બાકી આ ઘરમાં આવશે તમને મજા. એ લખોડી, અરે ઓરી આવ લખોડી. અરે લાખ લાખ દીવડા ની આરતી ઉતારો. જો તો ખરી આપણે ત્યાં કોણ આવ્યું છે? પગે પડો. આશીર્વાદ? અરે આશીર્વાદ તો આજ લગન કોઈ દી આપ્યા નથી, પછી હું આપું. હા, હો છોકરાની માં થા. એ શું બોલ્યા બાપલિયા, પાંચ પાંડવોની માં કુંતી થવાના આશીર્વાદ દીધા હોત તો હાલતે. આ તો 100 કૌરવની માં ગાંધારી થવાના આશીર્વાદ કા દીધા? મહેમાન આવ્યા છે. અરે ડોલીઓ પાછળ અહીંયા ફળિયામાં. હવે આવા મોટા માણસને બહાર ફળિયામાં નિંદર કરવા ન દેવાય. અહીંયા
ઈને આપણા ઢોલી અંદર હુવા દે અને આપણે આપણે બહાર. બાપ નું નામ બોલ, બાવળિયામાં માથું પટાઈને હાથ ધાત કર, મારા માથે મૂળેલા મુવાળા ઉગી ગયા. પણ તમ લોકો ઓલા કાયદા ને લખોડી નું વેરે ન વાળ. બાપા તમ તમારે ફકર ના કરો, એ બંને ભણી ગયા છે પણ પગેરું મળી ગયું છે. હુકમ કરો તો પાઠ શીખવી દઈએ. પાઠ શીખવી દઈએ એ કાંજો આવીને ફરી મૂડી જાય એ પેલા ઝટ કરો. બાપા તમ તમારે નિરાતે દેવો થઈ જાય આજે જ રાતના. આપણી હદમાં આવીને ભીમાએ હમીરની આબરૂ પર હાથ નાખ્યો છે. ઉપકાર પર અપકાર કરનાર ભીમાને હું શિક્ષા આપીને જ રહીશ. ભગવાન સોમનાથના વ્રતના પ્રતાપે મને ઉની આંચ નથી આવી અને ભીમો તો એના દુષ્કર્મનો હિસાબ આપવા ઉપર પહોંચી ગયો છે. પણ એ છોકરી કે જેને પોતાની જીવની પરવા કર્યા વિના તને બચાવી, એને તે કંઈ ભેટ પણ ન હતી? એ રાજપૂતી ખમીરવાળી છોકરીની અડકતા જોઈને હું લાચાર બની ગઈ. એ ગમે તે હોય પણ ઉપકારનું વચન તો ઉતારવું જ રહ્યું. એ ક્યારે છે તને ખબર છે? હા, ગામને પાદરે ખેતરવાળા ઝૂંપડામાં. એનું નામ શું છે? હિરલ. રાજરાણીને બચાવવા જિંદગી હોડમાં મૂકનારને હું જાતે જ ઇન્સરપાવ આપીશ. ભાઈ બોલો, તમારે કોનું કામ છે? તમે કોણ છો? મારું નામ હમીર છે. સામિયાના ધણી હમીર બાપુ. આવો આવો, પધારો. બોલો, તમારે કોનું કામ છે? તમે જાણો છો કે હિરલ નામની છોડી ક્યાં રહે છે? હિરલ અહીં જ રહે છે. હા, હું એનો ભાઈ છું. બોલો. રાજ તરફથી હું સરપાવ આપવા આવ્યો છું. રાજ તરફથી સરપાવ? હા. અરે એનો ભારો હું હમણાં જ એને મોકલું છું. હિરલ, બેન હિરલ, જો તો તને માવા માટે મહેમાન આવ્યા છે.
જિંદગી નો બધો જ ભાર ઉતરી ગયો. તને ખબર છે હિરલ ને પોતાનું પ્રિયતમ મળી ગયો. અમર સંગ આવી ગયા છે, તું જાણે છે? મારા દેવ, તમે મળી ગયા એટલે દુનિયાનું બધું સુખ મળી ગયું એમ લાગે છે. પેલા મને કબૂલ કરવા દે કે હું તારો ગુનેગાર છું. ગુનેગાર? હા હિરલ, સંજોગોની સંતા કુકડીમાં એવો તે અટવાઈ ગયો કે મારે લગ્ન કરવા પડ્યા. હમીર, હિરલ, હવે તો તને મારા પર ગુસ્સો આવવો જ જોઈએ. તમારા પર ગુસ્સો કરવો એ મારી જાત પર ગુસ્સો કરવા બરાબર છે. આ જન્મમાં આપણે એક થઈ શકીએ એ આપણા ભાગ્યમાં નથી, પણ મરતા દમ સુધી હું તમારી જઈશ. હિરલ, આ બધું જાણ્યા છતાંય તારા નેડો મારી પર આટલો બધો હોય તો હિરલ, આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ, જાવું તું તો કેદી નું, પણ આ જેને હું ઘરે બેડવાનો છું ને એ છોડી ભાગીને તમારા રાજમાં આવીને વસી છે. હવે હિરલ ને મેળવું નહીં, ન્યા લગ્ન જવાનો ના. ઘુસપુસ હાલે એ ધણી ધણિયા ને ઘુસપુસ જ કરે, પણ હું કરી કહેવાય નઈ. આ તો એવું છે ને કે કાળુ ભાઈ છે અમારા એક સંબંધી, એમને બે દીકરા છે, અહીં આવ્યા તમારી ખબર કાઢવા, એટલે અમે જાય છે એની ખબર કાઢવા. તમે તમારે અહીં રહ્યો અને આ તમારું હાચું, બસ આ ગયા નથી કે આવ્યા નથી, કારણ કે અમારું કામ બધું ચોખ્ખું. અરે બાપા, ઓલ્યા ગાંજાને તો એવો માર્યો માર્યો કે અટાણે નરક માં લીલા લહેર કરતો હશે. એ ગોલકીના નું એક કે હાડકું રહેવા દીધું ન. હા ના રહેવા દો, આ દીકરા કના હે, આ કાળું ગીધ ના જ ને. કાળું ગીધ અહીં જ રહે છે. હા, કા પૂછો છો અને આ ભેડા શું? હવે બોલમાં બોલમાં મારી શોખ, આ તો મારી ઘરવાળી છે, લાંબી છે પણ રૂપાળી છે. હવે એ મને નક્કી કરવા દો, આ કા ભાવ બંને જણા. અમર પ્રેમ ને હિસાબે પાછો જન્મ લીધો હોય એટલા થયા. હવે પરણી ને સંસાર માંડો જ નથી, છોકરા થાય ક્યાંથી? પણ હું તો ઉંમર નું પૂછું છું. એ છોકરા નું સમજાતા મારી હાથી ઉંમર કહું, આવતા શ્રાવણ છે ને મને 16મું બેસશે. તઈ તો જરૂર મારા ઘરવાળા દીધો જન્મ લીધો. તમ તમારા હોપી ને હાલતા થા. હાલતા થા, મારી પહેલી વાર રો નહી વાલી, જ્યાં જવાનું હોય ત્યાં જવું પડે. ન હોય હોય ન હોય
ગયા ભવનો મારો ધણી આ ન હોય કા ન હોય એ મારો ધણી તો ચુવાન ચોત હતો અને તમે તમે તો પગથી માથા લગણ આખે આખા ખખડી ગયેલા છો પણ આ ઉંમરમાં જવાન સાવ કઈ રીતે થવાય આ મારા પહેલી વાર ના ધણી વૈદરા એ રસ્તો બતાવશે તો જગ પાતો ને અહીંથી આથમણી કોર એક નાનકડું વન છે ત્યાં પીપળાના ઝાડ નીચે કાળા રંગની જડીબુટ્ટીઓ ઉગે છે તળાવ પહોંચીની લીલમાં ભૂરા રંગની લીલ ઉગે છે એ લાવી દો તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારા જેવો જુવાન જોધ બનાવી દો મને ગમી એવો બોલો બાપા હું છે બાપા હવે ઉભા હું લઈ આવ્યો બોલે પીપળા નીચે થી કાળી જડી મૂર્તિ ને તળા વાદી ભૂરી લીલ લઈ આવ મારો તો જવાન ખાવું છે બાપા ને જવાન ખાવું છે હવે આમને પુગાડવા માટે લાગ્યા છીએ એ લાગ્યા છીએ લાવ લાવ તૈયાર કાળુભા મને મારવા હાતું તમારા બે દીકરાઓને મોકલ્યા અરે આમ ગણાધિપતિ બને ધણીને ક્યાં લ્યા બેનબા ભાભી જાણું છું તોય પૂછું છું સાસારું અમે સંગ કોઈ બીજી હારે ફેરા ફરી ચુક્યા છે પછી પરણેલા પુરુષ મો સારું પરણ્યાની સાથે પ્રીત નહોતી ને પ્રીત કર્યા પછી સંજોગોના લીધે પરણવું પડ્યું એથી મારાથી મારી પ્રીત કેમ અભરાવાય ધન્ય છે તારા પ્રીત પરના વિશ્વાસને બેન આજ સુધીમાં તમને આટલા નમક કદી નથી જોયા સોનલ આપણું વ્રત પૂરું થવામાં વ્યવહાર નથી મને થાય છે કે હું તને એક વાત કહું કહો જવા દે તું ગુસ્સે થઈ જઈશ તો મારે કંઈ નથી સાંભળવું હું તો જાણું છું કે તમે જે કંઈ પણ વિચારશો એ મારા જ હિતમાં હશે તને ખાતરી છે દરબાર બાર મેઘલો તો છે નહીં અને આ ભીંજાણા ક્યાં નદી તરફ ગયો હતો નાવાનું મન થઈ ગયું અને તે પણ કપડા સાથે પડવું પડ્યું કઈક પડી ગયેલું કે ખોવાઈ ગયેલું ગોતવા ખરું ને ના કુકનું કઈક કાયમનું ખોવાઈ ગયેલું ગોતવા કોક નું ખોવાતું અટકાવવા તમારે દુખી થવાની જરૂર ખરી હું રાજા છું દુખિયારાની મદદ કરવી મારી ફરજ છે મને લાગે છે કે તમે મારાથી કોઈ વાત છુપાવો છો પરાયાના દુખે દુખી થાવ છો અને તમને તમારી અધર્મને દુઃખ સમજાતું જ નથી એવું નથી જો હું તને એક વાત કહું કહો ચાલ ફરી વાર આજે તો તારા હાથે બનાવેલા ભાવતા ભોજન જમાડ અમે કઈક ગળગળા કાં થઈ ગયા હા શું કહું એમાં વાંક તમારો ન બાકી પતિ જયારે પત્નીને દગો દે ને તઈનો સંસાર હળાહળ ઝેર બની જાય એ શું કહ્યું વિરુભા તમારી બધી વ્યાધિ સમજુ છું પણ નાના મોઢે મોટી વાત કેમ કરવી
આમ તો જાનથી જાઓ. જે સાચું હોય તે કહી નાખો. તમને મારા સોગંદ. તમે સોગંદ દીધા છે એટલે બોલાવીને છૂટકો છે? કાન ખોલીને સાંભળી લેજો બા. અમરસંગ બાપુના લખણ હારા દેખાતા નથી. શું વાત કરો છો? સાચી વાત કહું છું બા. આપણા ગામની એક હિરલ નામની છોડી સાથે મારા લગ્ન થવાના હતા, પણ શું કરું. અરે અમરસંગ બાપુની નજરે છોકરી ચડી ગઈ, છુપી મુલાકાતો શરૂ થઈ ગઈ. તમારો તો ભાવ બગડે બા, પણ હું તો પૈણા પહેલા જાણ્યો. આટ આટલું બની રહ્યું છે અને હું અજાણ છું. પણ એમાં હું શું કરું બા, છુપી મુલાકાતો હજુ ચાલુ છે. એમ ચાલો, તમે મને ત્યાં લઈ ચાલો. પણ બા, હું ક્યાંક વચ્ચે મારું ન જાઉં. તમે ના ગભરાવ, હું બધું જોઈ લઈશ. ચાલો